અદાણી ડ્રગ્સ જે પોર્ટ છે, અદાણી પોર્ટ છે તેમાં ડ્રગ્સ કાંડ મુજબ જે લોકો છે તે ખાસ કરીને કોંગ્રેસના લોકો દ્વારા જે વિરોધ જે પ્રદર્શન છે તે ખાસ કરીને કરવામાં આવ્યું છે. કોંગ્રેસ જે વિરોધ છે તે પ્રદર્શન કરી રહ્યું છે. અદાણી પોર્ટ પર જે ડ્રગ્સ જે ઝડપાય છે વારંવાર ગુજરાતમાં તેને લઈને જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. અમદાવાદના મીઠાખડી વિસ્તારમાં પણ આ વિરોધ પ્રદર્શન છે, ત્યારે ખાસ અદાણીના કોર્પોરેટ ઓફિસ બહાર આ દેખાવો થઈ રહ્યા છે. કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં વિરોધ વ્યક્ત કરાઈ રહ્યો છે. યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા સહિત કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. અદાણી સામે કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે. અદાણી પોર્ટ પર ડ્રગ ઝડપાયા મુદ્દે કોંગ્રેસનો વિરોધ છે, ત્યારે અમદાવાદના મીઠાખડી વિસ્તારમાં વિરોધ પ્રદર્શન, અદાણીની કોર્પોરેટ ઓફિસ બહાર દેખાવો વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં વિરોધ વ્યક્ત કરાઈ રહ્યો છે. યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા સહિત કાર્યકર્તાઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. ખાસ મહત્વની બાબત તો એ છે કે અદાણી સામે કાર્યવાહી થાય તેવી ઉગ્ર માંગ છે, તે પ્રબળ એટલા માટે બની છે કારણ કે અદાણી પોર્ટ પર ડ્રગ્સ ઝડપાયા મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદના જે મીઠાખડી જે વિસ્તાર આવેલો છે ત્યાં વિરોધનો જે વંટોળ છે તે યથાવત રહેવા પામ્યો છે. અદાણીની કોર્પોરેટ ઓફિસ બહાર આ દેખાવો છે તે કોંગ્રેસના જે કાર્યકરો છે તે કરી રહ્યા છે. કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં વિરોધ વ્યક્ત કરાઈ રહ્યો છે. યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા વિરોધ વ્યક્ત કરાયો છે. ખાસ એ લોકોની માંગ તો એ છે કે અદાણી સામે કાર્યવાહી થાય તેવી જે માંગ છે તે કોંગ્રેસના જે કાર્યકરો છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. કારણ કે જે પ્રમાણે ગુજરાતમાં જે પ્રમાણે ડ્રગ્સ ઝડપાય છે અને ખાસ અદાણી પોર્ટ પર જે ડ્રગ્સ ઝડપાયા છે મુદ્દે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. તો જિગ્નેશ મેવાણી દ્વારા આ વિરોધ પ્રદર્શન છે તે ખાસ કરીને કરવામાં આવ્યું છે. ખાસ મહત્વની બાબતો એ કહી શકાય કે કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં આ વિરોધ છે તે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. કારણ કે અદાણી પોર્ટ પર વારંવાર જે ડ્રગ્સ ઝડપાય છે તે મુદ્દે આ કોંગ્રેસનો વિરોધ છે. કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા સહિત કાર્યકર્તાઓ દ્વારા વિરોધ છે. પરંતુ જે પ્રમાણે અમદાવાદનું જે મીઠાખડી વિસ્તાર છે ત્યાં વિરોધ કરવામાં આવી રહ્યો છે, અદાણી સામે કાર્યવાહી થાય તેવી માંગ ઉઠવા પામી છે. કારણ કે કાર્યકારી પ્રમુખ જિગ્નેશ જે પ્રકારથી ડ્રગ્સ પકડાયું છે અને તેના જ ભાગરૂપે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે અને ખાસ કરીને યુથ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે અત્યારે હાલ રસ્તા પર આવ્યા છે. મીઠાખડી વિસ્તારની આ ઘટના છે અને જે કાર્યકર્તાઓ છે અત્યારે હાલ રસ્તા પર આવીને ગૌતમ અદાણીનો વિરોધ કરી રહ્યા છે. મીઠાખડી વિસ્તારમાં જે ગૌતમ અદાણીની જે ઓફિસ આવેલી છે ત્યાં અત્યારે હાલ તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમની સાથે જિગ્નેશ મેવાણી અને વિશ્વનાથસિંહ વાઘેલા કે જે યુથ કોંગ્રેસના પ્રમુખ છે તેઓ પણ જોડાયા છે. તેમની સાથે વાત કરીશું. ગુજરાતમાં જે લાખો કરોડ ડ્રગ્સ ઠલવાય છે એના માટે સરકાર પગલા રહે અને જો એ ડ્રગ્સ અદાણી કોર્ટ પરથી પકડાયું હોય તો અદાણીની સામે પણ કાર્યવાહી થાય. તો જે પ્રકારથી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રોડ જે છે તે રોકીને અત્યારે હાલ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે રોડ ઉપર આવ્યા છે. તેમની સાથે કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણી અને યુથ કોંગ્રેસના જે પ્રમુખ છે વિશ્વનાથસિંહ વાઘેલા તેઓ જોડાયા છે. અત્યારે હાલ જિગ્નેશભાઈ સાથે વાત કરી. જિગ્નેશભાઈ, કેવી રીતનો વિરોધ? 2 લાખ કરોડ ડ્રગ્સ ગૌતમ અદાણીના મુંદ્રા પોર્ટ ઉપર પકડાયું, હજી સુધી રાજ્યના હોમ મિનિસ્ટર કોઈ જવાબ આપતો નથી, કેન્દ્રના ગૃહમંત્રી કોઈ જવાબ આપતા નથી, દર 15 દિવસે ગુજરાતને વિઝિટ કરનારા ગુજરાતના ભારતના પ્રધાનમંત્રી જવાબ આપતા નથી. તો આ 2 લાખ કરોડનું ડ્રગ્સ તમે ગુજરાતમાં ઉતારીને આવનારી પેઢીઓને ખતમ કરવા માગો છો, આની વિરુદ્ધમાં પ્રદર્શિત કરવા માટે ઊભા થયા છીએ. ગુજરાતમાં જેનું પણ જમીન જીવતું હોય
એ તમામ લોકોએ સમર્થન કરવું જોઈએ, રોડ ઉપર ઉતરવું જોઈએ અને સવાલ પૂછવો જોઈએ અદાણી સાહેબને કે શું તમે કાયદાના બંધારણની ઉપર છો, કેમ રાજ્યની પોલીસ એમની પૂછપરછ ના કરે, કેમ ઈડી એમના ઘરે જતી નથી, કેમ સીબીઆઈ એમના ઘરે જતી નથી, કેમ આઈટી એમના ઘરે જતું નથી, કેમ નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ એમની પૂછપરછ કરતો નથી. એક ટ્વીટ કર્યું હતું તો આસામ પોલીસે મારી ધરપકડ કરી, પણ 2 લાખ કરોડનું ડ્રગ્સ જેના પોર્ટ પરથી પકડાયું, આજ દિન સુધી એની ધરપકડ નહીં, પૂછપરછ નહીં, કોઈ જાંચ કે તપાસ નહીં. શું કાયદાને બંધારણની ઉપર છે ગૌતમ અદાણી આ પૂછવા માટે વિરોધ પ્રદર્શિત કરવા માટે ભેગા થયા છે? બિલકુલ દીતો, જે પ્રકારથી મુદ્રા પોર્ટ પર જે 2 લાખ કરોડ કરતાં પણ વધારે ડ્રગ્સ પકડાયું છે, તેમ છતાં જે અદાણી છે તેમને કોઈ પણ પૂછતાછમાં બોલાવ્યા નથી ને તેનો જ ખાસ વિરોધ કરી રહ્યા છે. અદાણીની ઓફિસ પણ અમે આપને બતાવવાનો પ્રયાસ કરીશું. જે પ્રકારથી મીઠાખડી વિસ્તારમાં આજે અદાણીની જે ઓફિસ આવેલી છે તેની બિલકુલ બહાર જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે ને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિજ્ઞેશ મેવાણી છે, તેઓએ રસ્તો રોક્યો છે ને બીજી તરફના પણ દ્રશ્યો બતાવીશું કે જે પ્રકારથી રસ્તો રોક્યો છે ને તેના જ કારણે જે મોટી સંખ્યામાં ટ્રાફિક છે તે અહીંયા જામ થયો છે. મીઠાખડી વિસ્તારના સીધા જ દ્રશ્યો અત્યારે હાલ આપ જોઈ શકો છો. જે પ્રકારથી યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ અત્યારે હાલ રસ્તા રોકો આંદોલન કર્યું છે ને તેના જ ભાગરૂપે જે મોટી સંખ્યામાં લોકો અહીંયાથી રસ્તા પરથી પસાર થાય છે તેમને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પરંતુ બીજી તરફની જો વાત કરીએ તો અત્યારે હાલ મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકરો રોડ ઉપર આવે છે, વિવિધ બેનરો સાથે તેઓ રસ્તા પર ઉતર્યા છે અને એક માંગ કરી રહ્યા છે કે જ્યારે આટલું ડ્રગ્સ ગુજરાતમાં પકડાયું છે તેમ છતાં ગૌતમ અદાણી પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કેમ કરવામાં નથી આવી, તે જ કાર્યવાહી કરવા માટે કોંગ્રેસના નેતાઓ માંગ કરી રહ્યા છે. કેમેરામેન ચંદ્રકાંત વોરાણી સાથે બિરેન જાદવ, અમદાવાદ.